ગુડ મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો બધા વિદ્યાર્થી બાળ મિત્રો? મજામાં જ છો છોને બધા? મજામાં તો સરસ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે ગયા પીરિયડમાં આપણે ધોરણ એક વિષય હિન્દીમાં ઘસે ઘર વર્ણમાલામાં શીખી ગયા હતા, અને આજે બાળ મિત્રો આપણે ધોરણ એક વિષય હિન્દીમાં ચસે ચરખા આગળ વર્ણમાલામાં મૂળાક્ષર આપણે ચસે ચરખા શીખવાનું છે. તો તમે બધા તૈયાર છો ને? તમારી સિંગલ લાઇન બુક, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, સ્કેલ બધું લઈ અને અભ્યાસ કરવા માટે તૈયાર થઈ જાઓ. ચાલો બાળમિત્ર, તમે તમારી સિંગલ લાઇન બુકમાં નવા પેજ ઉપર હેડિંગ લખો. હિન્દી વિષયમાં લખવાનું છે, હિન્દી વર્ણમાલા ચ. આટલું હેડિંગ કમ્પ્લીટ થાય એટલે આપણે પહેલી લાઇન છોડી દેશું. પહેલી લાઇન છોડીને ચાર ઊભા લીટા આપણે ડ્રો કરવાના છે. તમને બધાને ખબર જ છે આપણે દરરોજ હિન્દીમાં લખીએ છીએ ત્યારે આવી રીતના ચાર ઊભા લીટા ડ્રો કરીએ છીએ. કરો મારી સાથે બધા. થઈ ગયા? હા, તો હવે આપણે આગળ અભ્યાસ કરવાનો છે ચોસે ચરખા. ચોસે ચરખા. ચાલો બાળમિત્રો, પહેલી લાઇન છોડી દેશું અને આપણે હવે શું કરવાનું છે? ચસે ચરખા શીખવાનું છે. જો ન આવડે તો તમારે બધાએ પહેલા શેમાં પ્રેક્ટિસ કરવાની રહેશે? પાટી વર્ક કરવાનું. પાટીમાં આપણને ચ સરસથી આવડી જાય હિન્દીનો, પછી આપણે બુકમાં કરી શકીએ છીએ. તમે પહેલાં ધ્યાન આપી અને તમે હું વર્ક કરાવું છું એમાં તમે જોશો એટલે ચ સહેલો જ છે, તમને બધાને આવડી જશે. તો જો પહેલાં આપણે શું કરવાનું છે, તો આ માડી લીટી બનાવી, પછી ત્યાંથી આપણે વસાણનો વ કરીએ છીએ એવી રીતના, આમ વસાણના વ જેવું કરવાનું અને ઉપર આડી લીટી કરવાની છે. આને કહેવાય ચસે ચરખા. 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 લખાઈ ગયું બધાને પહેલી લાઈન? હ. ચાલો બાળ મિત્રો, ત્યાર પછી એક લાઈન ને બે લાઈન છોડવાની છે. બે લાઈન છોડી આપણે લખશું ચસે ચમચ. ચસે ચમચ. ચસે ચમચ. ચસે ચમચ. ચસે ચમચ. ચસે ચમચ. લખાઈ ગયું? સરસ. ત્યાર પછી પાછી બે લાઈન છોડીને આપણે લખીશું ચસે ચરણ. ચસે ચરણ. ચસે ચરણ. ચસે ચરણ. ચસે ચરણ. લખાઈ ગયું ચસે ચરણ. પાછું શું કરીશું? એક લાઈન છોડી દેશું અને આપણે લખીશું ચસે ચરખા. ચસે ચરખા. ચસે ચરખા. ચસે ચરખા. ચસે ચરખા. લખાઈ ગયું બધાને ચસે ચરખા. પાછું શું કરવાનું રહેશે? બે લાઈન છોડી દેવાની રહેશે અને હજી આપણે એક લાઈન પૂર્ણ કરવાની છે. ચસે ચમચ. ચસે ચમચ. ચસે ચમચ. ચસે ચમચ. ચસે ચમચ. તો જો બાળ મિત્રો આપણે શીખ્યા, જો તમારી બુકમાં તમારે આવી રીતના સરસથી પાંચખાના ડ્રો કરી અને આવી રીતના પાંચ લાઇનમાં ચ લખતા શીખવાનું છે. ત્યાર પછી બાળ મિત્રો, આજે આપણે હિન્દીમાં બે વર્ણમાલા મૂળાક્ષર શીખવાના છે. એક તો આપણે ચસે ચરખા શીખી ગયા અને હવે આપણે બાળ મિત્રો સામેના પેજ ઉપર નવું પેજ છે તેમાં આપણે ઉપર હેડિંગમાં લખીશું હિન્દી વર્ણમાલા છ. છસે છત્રી. છત્રી પણ મૂળાક્ષર આજે આપણે શીખવાનું છે. તો ચાલો આજે આપણે પહેલી લાઈન છોડીને પાછા આપણે ચાર લીટા ડ્રો કરીએ. ચાલો બધા મારી સાથે આવી રીતના ઊભા લીટા ડ્રો કરી લેશે.
થઈ ગયા બધાને? તો એમાં આપણે શું શીખવાનું છે આજે? છ સે છત્રી. પહેલી લાઈન તો આપણે છોડી દીધી છે, ત્યાર પછી આપણે લખીએ છીએ. એટલે તમને ખ્યાલ છે ને, જો છત્રીનો છ તમને ન આવડે તો પહેલા તમારે પાટી વર્ક કરવાનું. ચ પાટીમાં કમ્પ્લીટ આવડી ગયો પછી આપણે બુકની અંદર ચ લખવાનો, અને ત્યાર પછી છ ને પણ આપણે પાટી વર્ક કરવાનું. સરસથી ઘૂંટતા લખતા જાતે આવડી જાય પછી બુકની અંદર તમારે સુંદર અક્ષરે છ પૂર્ણ કરવાનો છે. તો છ સે છત્રી. તો જો બાળ મિત્રો, આપણે ગુજરાતી છ કરીએ છીએ એવી રીતના પેલા શી આકાર આપ્યો, મીંડું વાર્યા વગર, પછી પાછું આપણે આવી રીતના ઉપર જવાનું, ન્યા માડી લીટી કરવાની, અને પછી આ લીટી ઉપર પાછી આ માડી લીટી થવી જોઈએ. છ સે છત્રી, 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 છ સે છત્રી. ગુજરાતી મૂળાક્ષરમાં આપણે અહીંયા મીંડું વાળીએ છીએ, હિન્દી મૂળાક્ષરમાં અહીંયા મીંડું વાળવાનું નથી. અહીંયા આડી લીટી કરવાની, ઊભી લીડ લાઈન કરવાની, અને પછી આડી લીટી કરવાની છે. હવે ત્યાર પછી શું કરીશું? તો પાછી બે લાઈનને છોડી દેશું અને આપણે લખીશું છ સે છબી. છ સે છબી, 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 છ સે છબી. લખાઈ ગયું છ સે છબી. પાછું શું કરીશું? બે લાઈનને છોડી દેશું અને એમાં આપણે આગળ લખીશું છ સે છડી, 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 છ સે છડી. તો આપણી ત્રીજી લાઈન પણ પૂર્ણ થઈ ગઈ. ત્યાર પછી પાછી બે લાઈન છોડીને આપણે લખીશું છ સે છકડા, 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 છ સે છકડા. તો આપણી ચોથી લાઈન પણ પૂર્ણ થઈ ગઈ. તો ત્યાર પછી આપણે શું કરીશું બાળ મિત્રો? પાછી બે લાઈન છોડીશું અને લખીશું છ સે છત્રી, છ સે છત્રી, છ સે છત્રી, છ સે છત્રી, છ સે છત્રી. તો જુઓ બાળ મિત્રો, આજે આપણે હિન્દી વર્ણમાળામાં ચ સે ચરખા અને હિન્દી વર્ણમાળામાં છ સે છત્રી બંને મૂળાક્ષર આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમે તમારી બુકમાં સુંદર અક્ષરે વર્ક પૂર્ણ કરશો. ત્યાં સુધી બધાને જય મામાદેવ. થેન્ક યુ.